મિત્રો નમસ્કાર, જાડે સ્ટીવની અંદર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે અહીંયા 9/12/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની સ્વાધ્યાયમાં રુચિ વધશે, સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાનો યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે એમ છે. મનોરંજન ઉત્સવ આમોદ પ્રમોદ સંબંધિત કાર્યો થઈ શકે એમ છે. સામાજિક કાર્યમાં લોકપ્રિયતા વધશે. વાત કરીશું વૃષભ રાશિની, ઉદર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. નકામા વિવાદ વિવાદ ન કરવા, નોકર ઉપર આત્મવિશ્વાસ રાખવો યોગ્ય નથી. મનોરંજન ઉત્સવ આમોદ પ્રમોદ સંબંધિત કાર્યમાં સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિના યોગ બને છે. ધાર્મિક આધ્યાત્મિક કાર્યોનો યોગ પણ સારો બને છે. વાત કરીશું મિથુન રાશિની, ભૂમિ સંપત્તિ સોદામાં લાભ થવાની સંભાવના છે. કૌટુંબિક જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. વેપારમાં વિસ્તાર હેતુ પ્રયત્ન વધુ કરવા પડશે. આવક ખર્ચમાં સંતુલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો. કાર્ય સમય ઉપર પૂર્ણ કરવાનો યોગ બનાવી રાખો. વાત કરીશું કર્ક રાશિની, આવક ખર્ચમાં સંતુલન રાખો. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય ઉપર પૂર્ણ કરવાનો આગ્રહ રાખો. નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વાત કરીશું સિંહ રાશિની, તમારી ઈચ્છાઓ તેમજ મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્વાસ વધશે. મિત્ર સહયોગ નહીં કરે. વેપાર વ્યવસાય મધ્યમ જણાવશે. વાત કરીશું કન્યા રાશિની, મિત્ર સહયોગ નહીં રહે. વેપારમાં વ્યવસાયમાં મધ્યમતા રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ થોડો મનમાં ઘટી શકે એમ છે. વધુ ખર્ચ ન કરવો. ધર્મ સંબંધિત કાર્યોમાં સમય પસાર કરો. સામાજિક કાર્યોમાં પ્રવાસના યોગ બની રહે છે. કાર્યોમાં સાવચેતી રાખીને કોઈપણ કાર્ય કરવું જોઈએ તેવી અંગત ભરી સલાહ છે મારી. વાત કરીશું આજના દિવસે અહીંયા કન્યા રાશિની, મિત્રો સહયોગ ભલે ના કરે પણ જીવનમાં વેપાર અને વૃદ્ધિથી આપનો યોગ સારો બની રહે છે. મિત્રો કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. ખર્ચ ન કરવો. ધર્મ સંબંધિત કાર્યોમાં સમય પણ પસાર કરવો. યાત્રા પ્રવાસના યોગ બની રહે છે. વાત કરીશું તુલા રાશિની, તુલા રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં તમારા જીવનમાં પ્રિય વ્યક્તિથી ભેટ પ્રાપ્ત થશે. કાર્યમાં ઉન્નતિ થશે. જોશ રહેશે. ધર્મ પ્રત્યે તમને એક નવો અભિગમ જાણવા મળશે. કોઈ વ્યક્તિગત સમસ્યા ઊભી થઈ શકે છે. ધર્મ સંબંધિત કાર્યોમાં સમય પસાર કરવો એ આપણા જીવનનું કર્તવ્ય છે. સામાજિક કાર્યોમાં પ્રવાસ પણ થઈ શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો મિત્રો આજના દિવસે મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિયતા વધશે. વેપાર ભાગીદારીના કાર્યોમાં સારા વૃદ્ધિ યોગ બને છે. ધાર્મિક સમસ્યાઓમાં વિચાર અને વિમર્શ કરવાનો યોગ છે. વેપારમાં આશાનુકૂળ લાભ થઈ શકે એમ છે. વાત કરીશું આજના દિવસે ધનરાશિની, ધનરાશિના જાતકોએ વાદ અને વિવાદ કોર્ટ કચેરી અને મુદ્દે સાવચેત રહેવાની જરૂર છે. ખાનપાનમાં નિયમિતતા રાખવાની જરૂર છે. મિત્ર સંતાન પક્ષ સંબંધિત સમસ્યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ બની રહે છે. વેપારમાં મુશ્કેલીનો યોગ બને છે. ધાર્મિક યાત્રાનો યોગ પણ બની રહે છે. વાત કરીશું મકર રાશિની, મકર રાશિના જાતકોએ પદ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યમાં લોકપ્રિયતા વૃદ્ધિના યોગ બને. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાઓના વિશેષ યોગ બને. કલાત્મક કાર્ય થઈ શકે એમ છે. ભાગીદારી પર ગહન શોધના યોગ બને. જીવનસાથીની ભાગીદારીથી શુભ કાર્યોમાં યોગ બને. માંગલિક કાર્ય થઈ શકે એમ છે. વાત કરીશું કુંભ રાશિની, કુંભ રાશિના જાતકોએ આજના દિવસે આર્થિક પ્રકરણમાં વિશેષ અનુસંધાન વગેરેના યોગ બને છે. કુટુંબમાં માંગલિક કાર્ય થઈ શકે એમ છે. રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બને છે. વાત કરીશું મીન રાશિની, માનસિક ત્રાસથી બચવાની જરૂર છે. આવકના સ્ત્રોતથી વિશેષ લાભનો યોગ બને છે. ધાર્મિક યાત્રાના યોગ બને છે. જળ વિભાગોથી ભાગ્યવર્ધક સફળતા મળશે. મિત્ર વર્ગ સંતાન પક્ષ સંબંધિત કાર્યોમાં ધન ખર્ચનો યોગ બને છે. વેપાર પરિવાર સંબંધિત કાર્યોનો વિશેષ યોગ બની રહે છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું. અમારી આ જડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુત રહી. જય ગણેશ.